तो भावनगर शहर ने खाड़ा नगर कहो तो पण चाले तेम छे, कारण के अहीं रस्ता पर ज्यां जुओ त्यां खाड़ा ज खाड़ा नजरे पड़ी रहा छे। रस्ता पर पड़ेला मसमोटा खाड़ा थी प्रजा परेशान छे। शहर में प्रवेश द्वार समान चित्रा रोड, नारी चौकड़ी आ तमाम विस्तारों एवा छे के ज्यां खाड़ा पड़ी जता लोकोनी मुश्केली वधी छे। त्यारे जाणीता एंजीनियर पासेथी जाणीए के रस्तानी आवी स्थिति केम थई जाय छे। आ नगर ने खाड़ा नगर कहेवू के भावनगर ते सौथी मोटी विटंबना छे। आप जोई शको छो आ छे भावनगर शहर नो तळाजा अलंग अने सोमनाथ तरफ थी आवतो एवू प्रवेश द्वार कही शकाय ए रोड छे। भावनगर शहर नी अंदर हाल में अत्यारे स्थिति एवी छे के शहर ना अनेक रस्ताओ कुंभारवाड़ा थी लईने कालियाबीड़ थी लईने अनेक विस्तारों अनेक एवा मुख्य रोडो छे तेनी अंदर एटला मोटा खाड़ा पड़ी गया छे के वाहन चलावा पण मुश्किल छे। अत्यारे रोड परथी पसार थयेला एक परिवार साथे ज वात करछु, શું અનુભવ કરી રહ્યા છો આ રસ્તા પર અત્યારે પસાર થઈને આવ્યા છો? ત્યારે હું અત્યારે તળાજાથી અત્યારે ભાવનગરમાં ઘરે જઈ રહ્યો છું, પણ જે રસ્તો આજે 35-40 મિનિટનો છે, મારે 1.5 કલાક પસાર કરતા થઈ મારી ગાડીનું ઇવન બમ્પર જોવો તમે, છૂટી ઉતારી બમ્પર પણ 3 વાર અડી ગયું અને તૂટી ગયું છે। અને આ રસ્તાને ખાડા પડવાનું મુખ્ય કારણ નેતાઓ જે ભ્રષ્ટાચાર પોતાના ખાડા પેટના ખાડા નહીં પણ પોતાની ભાવિ પેઢીના પેટના ખાડા પૂરવા માટે જે ભ્રષ્ટાચાર કર્યો છે એનું એક પરિણામ જોઈ રહ્યા છો આપણે। અને ભાવનગરનો રિંગ રોડ એક પણ રોડ લઈ લ્યો કે જ્યાં ખાડા ન પડ્યા હોય। ભાવનગર શહેરમાં અત્યારે સામાન્ય વ્યક્તિ પણ ચાલી ન શકે તેવી પરિસ્થિતિ છે। સતત અકસ્માતો છે તે વધતા જઈ રહ્યા છે, લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને જ્યાં જોવો ત્યાં શહેર આ રોડ છે તેની અંદર એટલી મોટી માત્રામાં ખાડા પડી ગયા છે કે જેનું વર્ણન ન થઈ શકે। ત્યારે અમારી સાથે જોડાયા છે ભાવનગરના ખૂબ જ જાણીતા સિવિલ એન્જિનિયર જગદીશ જાજડિયા, સીધી જેમની સાથે વાત કરું છું। જગદીશભાઈ, ભાવનગર શહેરની અંદર અત્યારે ખાડાની ખૂબ મોટી સમસ્યા સામે આવી રહી છે, લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, ત્યારે તમારા મતે આ આ રોડ આટલી મોંઘી કિંમતના બનાવવામાં આવે છે, કરોડો રૂપિયાના ખર્ચ કરવામાં આવે છે, આમ છતાં આ રોડ કેમ ખરાબ થઈ જતા હોય છે? રોડ મેકિંગની ટેકનોલોજી જોઈએ તો બે પ્રકારે રોડ બની શકે, એક ડામર રોડ અને બીજો આરસીસી લેયર રોડ। મૂળભૂત રીતે બંનેની નીચેનું જે સ્ટ્રક્ચર છે એની જે ડિઝાઇન છે, ડીપીઆર જ્યારે બને, ઓથોરિટી બનાવે પોતાના તજજ્ઞો રોકી, ત્યારે ખૂબ ઊંડાણપૂર્વક એ બનાવવું જરૂરી છે। સૌ પ્રથમ જે રોડ બનાવવાનો હોય એની એલાઇમેન્ટ નક્કી કરવામાં આવે, ત્યારબાદ તેમની સોઇલ બેરિંગ કેપેસિટી એ જમીનની એ સોઇલ ટેસ્ટિંગ દ્વારા ડિસાઇડ થાય। સોઇલ ટેસ્ટિંગ કેપેસિટી જે બેરિંગ કેપેસિટી છે એના ઉપરથી રોડની ડેપ્થ કેટલી રાખવી, રોડની અંદર એગ્રીગેટનું લેયર કેટલું રાખવું, ફિલરનું લેયર કેટલું રાખવું, ડામરનું લેયર કેટલું રાખવું, અથવા તો આરસીસીના કેસમાં આરસીસીની થિકનેસ અને એનો ગ્રેડ ઓફ કોન્ક્રેટિંગ M25, M30, M50 એ કયો રાખો એ બધું નક્કી થતું હોય છે। જગદીશભાઈ, ખાસ કરીને જ્યારે એક ટેન્ડર એક પ્રક્રિયા થતી હોય છે પ્રોસેસ કે આ રોડ પર આટલા કિલોમીટર આટલા ફૂટ કામ થશે અને એટલી પ્રાઇસ થશે તેનું મંજૂર થતું હોય છે, આમ છતાં નબળું કામ થતું કેમ થાય છે? કારણ કે નબળું કામ થતું હોય તો જ પોસિબલ છે આ પ્રકારના ખાડા? પેપર ઉપર ઓન રેકર્ડ શેડ્યુલ ઓફ રેટ પ્રમાણે જ રેટ એનાલિસિસ કરી અને ટેન્ડર તૈયાર થાય, પરંતુ મેં શરૂઆતમાં વાત કરી એમ ડીપીઆર બનાવવાની ખામી ક્ષતિ, નંબર બે કે કોન્ટ્રાક્ટરને કામ એલોટ થઈ જાય પછી જ્યારે કામ ચાલુ થાય ત્યારે પૂરતું કોરિંગ પીરિયડ, પૂરતું રોલરથી કોમ્પેક્શન અને સુપરવિઝન, આ ત્રણ વસ્તુ ટુ બી મસ્ટ છે। એની અંદર કંઈક ને કંઈક ઓથોરિટીના સત્યાધીશો અને અધિકારીઓ કંઈક ખામી રહી દે રાખતા હોય છે તેના કારણે। તમે એક એન્જિનિયર તરીકે આ ખાડા માટે એક ટેકનિકલી રીતે જવાબદાર કોણ ગણી શકાય આપના મતે? મારી ગણતરીએ આની અંદર જવાબદારીની અંદર 40% રોલ ઓથોરિટીનો છે, 40% રોલ કોન્ટ્રાક્ટરનો છે અને 20% જનતા પણ જવાબદાર છે। નબળું ટેન્ડરિંગ કરવું, સુપરવિઝન નબળું કરવું, એની અંદર કંઈક ને કંઈક ભ્રષ્ટાચાર થતો હોય તો એમાં ઓથોરિટી જવાબદાર છે। ઓછા રોકાણે વધુ નફો કમાવાની મનોવૃત્તિ, માનવી અવગુણ, એની અંદર કોન્ટ્રાક્ટર પણ પૈસાનું સેવિંગ કરવા માટે નબળી ગુણવત્તાનું કામ કરતું હોય છે, પરંતુ 20% પોર્શન જનતાનો પણ છે, લોકોની અંદર પણ અવેરનેસ હોવી જોઈએ। ખાસ કરીને જે રોડ બને છે એની અંદર 5 વર્ષનો ગેરંટી પીરિયડ હોય છે, 5 વર્ષ દરમિયાન એ રોડ તૂટી જાય તો સ્થાનિક ઓથોરિટીને જાણ કરવાની જવાબદારી જનતાની છે, એટલું જ નહીં પરંતુ જ્યારે કોન્ટ્રાક્ટરનું કામ ચાલુ હોય ત્યારે પણ તેમને તેમની ઉપર ધ્યાન રાખવું જોઈએ। આ સિવિલ એન્જિનિયર, તેમનું સ્પષ્ટ કહેવું છે કે જે રોડના કામો હોય છે તેની અંદર લોકોની પણ જવાબદારી છે અને ખાસ કરીને જે તંત્ર છે, જે કોન્ટ્રાક્ટર છે, તેમની ભ્રષ્ટાચારી નીતિના લીધે આ પરિણામ છે અને ભાવનગર શહેરની અંદર અત્યારે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે।
कोई पण जग्याए एक पण रोड रस्तो सारो नथी त्यारे अकस्मातो वधी रह्या छे, लोकोनी मुश्केली वधी रह्या छे, वधी रही छे। आम छतां ज्यारे सत्ताधीशो जे जवाबदार व्यक्तिओ छे तेने आ अंगे पूछता कोरोनानुं बहानुं आगळ धरीने अत्यारे हाथ खंखेरी रह्या छे। કેમેરા પર્સન રાજેશ રાઠોડ સાથે અજીત ગઢવી, TV9 ભાવનગર।